केशोदमां बे दीकरीओने नोकरी आपवानी लालचमां महिला साथे दुष्कर्म थता पोलीसे एक महिला अने बे पुरुष विरुद्ध गुनो नोंधी तपास हाथ धरी छे। केशोदमां रहती एक महिलाए पोतानी बे दीकरीओने नोकरी मळशे तेवी लालचमां आवी जता बे पुरुषोए महिलाने अलग अलग जग्याए बोलावी बळजबरी पूर्वक दुष्कर्म आचर्यु हतुं। महिलाए पोतानी आपवीती संभळावता पोलीसे एक महिला अने बे पुरुषो विरुद्ध फरियाद नोंधी तपास हाथ धरता आ किस्सो शहेरमां टॉप ऑफ द टाउन बन्यो छे। आ घटना अंगे पोलीसमांथी मळती विगत मुजब एक महिलाए फरियाद नोंधावता जणाव्युं के पोतानी बे दीकरीओने नोकरी अपावा केशोदमां रहेता अने अर्बन हेल्थ सेंटरमां फरज बजावता श्रद्धाबेन राहुलभाई गोहेलना संपर्कमां आव्या हता। આ શ્રદ્ધાબેન મારફત પોતાની બે દીકરીઓને નોકરી મળે તે માટે શહેરમાં નર્સિંગનો કોર્સ ચલાવતા નરેન્દ્ર મનસુખભાઈ ઝાલા સાથે સંપર્કમાં આવ્યા હતા, જેમાં નરેન્દ્રએ ફરિયાદી મહિલાને બંને દીકરીઓને નોકરી અપાવવાની લાલચ આપી પોતાની ઓફિસે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું। મહિલાએ પોતાની સાથે દુષ્કર્મ થયું તે બાબતે શ્રદ્ધાબેનને વાત કરી હતી। આથી શ્રદ્ધાબેને આવું બધું કરીને જ અમે આગળ આવ્યા છીએ તેમ સમજાવી દીધું હતું। ત્યારબાદ કેશોદના શ્રદ્ધાબેન અને નરેન્દ્રભાઈએ મહિલાની બંને દીકરીઓ માટે જૂનાગઢ રહેતા રજનીકાંતભાઈ મોહનભાઈ વાછાણી સાથે મુલાકાત કરાવતા બંને દીકરીઓને નોકરી અપાવી હતી। ત્યારબાદ જૂનાગઢના રજનીકાંતે ફરિયાદી મહિલાબેનના ઘરે જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં જૂનાગઢના આરોપીએ પીડિતાને કહ્યું કે તારી દીકરીઓને તૈયાર રાખજે, આ ખરાબ વાતની મહિલાએ ના કહી હતી તો રજનીકાંતે બંને દીકરીઓને નોકરીમાંથી કાઢી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસે કેશોદના શ્રદ્ધાબેન કેશોદના નરેન્દ્ર જૂનાગઢના રજનીકાંત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। હું કેશોદમાં રહું છું મારી બે દીકરીઓની સાથે અને શ્રદ્ધાબેન ગોહેલ માર્કેટમાં અવારનવાર અમે ભેગા થતા અને એનાથી મારે ઓળખાણ હતી એટલે મેં એને પૂછ્યું કે બેન તમે શું કરો છો, તો એણે મને કીધું હું નોકરી કરું છું। મેં કીધું તમે સેવા નોકરી કરો છો, તો બેન કહે કે હું અર્બનમાં નોકરી કરું છું એટલે મેં કીધું તો મારી બે દીકરીઓ ટીવાય સુધી ભણેલી છે તો શ્રદ્ધાબેન કંઈક એવું કંઈક નોકરી જોબ હોય તો કહેજો ને કે હું ગરીબ માણસ છું, મારું એનું થોડુંક દીકરીઓ કામ કરતી હોય તો ગુજરાન હાલે। તો એણે કીધું વાંધો નહીં હાલો નહીં કે જગ્યા તો કે પ્યુનની ખાલી છે અર્બનમાં તો કે હું વાત કરી લઉં। પછી એણે મને કીધું કે હવે તમારે ઝાલાભાઈ પાસે તમે છે ને ડોક્યુમેન્ટ બતાડી આવો અને ત્યાં એ તમને અને એ ડોક્યુમેન્ટ જે તમને કહે એ રીતે તમે આગળ પગલું ભરજો। પછી હું ઝાલાભાઈ પાસે ગઈ અને ઝાલાભાઈને પહેલાં મારી પાસે ખબર નહોતી કોણ ઝાલાભાઈ, એ બધું મને પૂછ્યું મેં શ્રદ્ધાબેન, તો શ્રદ્ધાબેને બધું મને કીધું કે આ ઠેકાણું બસ સ્ટેશનની સામે અને આ ફોન નંબર, આ ફોન નંબરમાં તમે ફોન કરજો એટલે ઝાલાભાઈનું તમને સરનામું કદાચ નહીં મળે તો મળી જશે। અને એ રીતે હું ત્યાં બસ સ્ટેશનની સામે હું ઝાલાભાઈની ઓફિસે પહોંચી ગઈ। ઝાલાભાઈની ઓફિસે ગઈ અને અંદર ડોક્યુમેન્ટ રાખ્યા અને તરત જ ઝાલાભાઈએ દરવાજો બંધ કર્યો અને પડદો આડો દીધો અને મેં કીધું ઝાલાભાઈ તમે આ શું કરો છો, તો કે બસ એ કે મારે જે કરવાનું છે હું કરીશ એટલે મેં કીધું શું કામ, તો કે નોકરી જો જોતી હોય તો આ બધું કરવું પડે, પણ મેં કીધું ભાઈ હું આ રીતની વ્યક્તિ નથી, હું આ કરું મારું આમાં જરાય મંજૂરી નથી અને હું આ કરવા જરાય ખુશી નથી, હું બહુ નારાજ છું, મારા રોવા છતાં કરગરવા છતાં ઝાલાભાઈ ન માન્યા અને મારી સાથે જે અણબનાવ કરવાનો હતું એને કર્યો અને પછી પાછી એમ પણ કીધું કે હવે કોઈને કહેતી નહીં, નકર અમારા જેવા માણસો છે ને બહુ અમે ભગવાળા છીએ, હું બી ગઈ કોઈ મારી છોકરીઓને મેં મારા ઘરના કોઈને આ વાત ન કરી, મેં દબાવીને રાખી દીધી। પછી મેં વિચાર્યું કે હવે જે થવાનું હતું એ તો થઈ ગયું પણ વાંધો નહીં, મારી છોકરીઓને જો કદાચ રોટલો મળતો હોય તો મારી જાનની કુરબાની આપવી પડે તો ભલે આપવી પડે એમ કરી અને મેં જતું કર્યું। ઝાલાભાઈએ મને કીધું પાછું અને પાછી પાછી શ્રદ્ધાબેનની ઘરે પણ ગઈ, મેં શ્રદ્ધાબેનને કીધું, મેં તો શ્રદ્ધાબેન એ જ દિવસે શ્રદ્ધાબેનની રાતના સાંજના ગઈ, મેં શ્રદ્ધાબેન મારી સાથે આવું બન્યું છે, ઝાલાભાઈએ મારી સાથે આવું કૃત્ય કર્યું છે, તો શ્રદ્ધાબેને કીધું કે ભાઈ અમે પણ આ કૃત્ય કરીને આગળ વધ્યા છીએ, અમે પણ આ કૃત્ય કરીને આગળ વધ્યા છીએ તો તમારે પણ જો નોકરી જોતી હોય તો આ કૃત્ય આગળ કરવું જ પડશે। પછી કારણ કે મને ખબર પડી ગઈ કે હવે કદાચ આ હું કંઈ કરીશ અને આ લોકો કદાચ મને મારી નાખશે તો મારી બે દીકરીઓ રખડે પડશે, એના લીધે હું કાંઈ પણ બોલી નહીં, બધું સહન કરી ગઈ અને મને પછી શ્રદ્ધાબેને કીધું કે હવે તમારે પાછું ઝાલાભાઈને કીધું છે વાસણી સાહેબ પાસે જવાનું તો તમે વાસણી સાહેબ પાસે જૂનાગઢથી આવો, તો હું વાસણી સાહેબ પાસે જૂનાગઢ ગઈ,
જૂનાગઢ ગઈ ને મને તમારી છોકરીનો ઓર્ડર આપ્યો, ઓર્ડર લઈને આવીને છોકરીને હાજર કરીને એને નોકરી ઉપર ચડી ગઈ. થોડોક સમય વીતતા મેં બીજી દીકરીની ભલામણ કરેલી હતી એટલે મને કીધું કે હજી એક દીકરીને તમારી પ્યુનની જગ્યા ખાલી છે તો એને પણ હવે લઈ લઈએ. મેં કીધું ઠીક છે. અને વાસણી સાહેબે પાછી મને બોલાવી અને હું ત્યાં ડોક્યુમેન્ટ લઈ અને ગઈ અને એનો ઓર્ડર આપી દીધો. અને એ અરસામાં પછી વાસણી સાહેબ મારી સાથે કોન્ટેક્ટમાં આવ્યા અને મને ફોન કરતા થયા. ફોન કરતા થયા અને શરૂઆતમાં તો એનો એને મને બસ કાંઈ નહીં આ છે તે છે કેમ છો એવી જ મને માગણી કરી. પણ થોડા દિવસો બાદ મારી સાથે વિડીયો કોલ આવ્યો એટલે પછી એમાં પોતાનું એનું ગુપ્ત શરીર બતાવી અને મારી ખરાબ મારી પાસે અભદ્ર માગણી કરી અને મેં વિડીયો કોલ તરત જ કટ કરી નાખ્યો. પાછા 2-3 દિવસ લાગ્યા તો પાછો વિડીયો કોલ આવ્યો, એમાં પણ આવી જ રીતે પાછું અભદ્ર વર્તન કરી અને મને મારી દીકરી મેં કીધું ઘરે નીચે બોલાવે છે, મહેમાન બોલાવે છે, ગમે કોઈ પણ બાને કરી અને વિડીયો કોલ કાપી નાખ્યો. પછી પાછા અવારનવાર આવી રીતે ફોન તો ચાલુ જ રહેતા પણ મને એમ થઈ ગયું કે હવે આ મેં કીધું બહુ પોચેલા માણસો છે. કારણ કે ઝાલાભાઈ મને કીધું હતું કે અમારી વગ જેટલી છે ને વાસણી સાહેબની પાસે જ્યારે ઓર્ડર લેવા ગઈ ત્યારે એને પણ કીધું હતું કે અમારી જેટલી વગ છે ને તે દુનિયામાં કોઈની પણ નહીં હોય, અમે કદાચ નરેન્દ્ર મોદી સાહેબ સાથે ચેડા કરવા પડતા છે ત્યાં પણ અમે કરી લેશું પાછા નહીં પડીએ. એટલે મને એમ હતું કે હવે આ મારે કોઈને હું કહીશ તો મને તમારી નાખશે, મારી દીકરીઓને કદાચ જિંદગી બરબાદ કરી નાખશે. એટલે હું બધું સહન કરી અને બેસી ગઈ. પણ થયું એવું કે મારી દીકરીના 11 મહિના પૂરા થવા આવ્યા હમણાં 17 પછી. આ કરતાં કરતાં વાસણી સાહેબ મારી ઘરે પણ આવ્યા કે મારે તમારી ઘરે આવવું છે. અને મેં કીધું જો ના પાડીશ તો હું તો બીતી હતી, એટલે મેં જેમ વાસણી સાહેબ કહેતા હતા એમ હું કરતી જ આવતી હતી. જાણે એમ થાય કે આ એની પત્ની જ છે એવી રીતનું વર્તન કર્યું, કારણ કે જો આવી રીતનું વર્તન નહોતી કર્યું તમારી ત્રણેયમાં દીકરીની જાન જોખમમાં હતી એ વર્તન કરી. અને વાસણી સાહેબ ઘરે આવ્યા, ઘરે આવ્યા એટલે એને સીધું પરવારું મારા ઉપર આ રીતે દુષ્કર્મ જ આદર્યું. અને પછી એ પાછું એમ પણ કીધું કે હવે કાંઈ પણ જો ક્યાંય શબ્દો આવશે તારો તો માની લેશે કે તારી દીકરીઓ અત્યારે ઘર અર્બનમાં જે નોકરીએ ગયો છે ને એ પાછું ઘરે નહીં આવે. મને એમ થઈ ગયું કે ઓહો હવે મેં કીધું આ બધું થયું છે પણ હવે જે ભગવાન કરે એ એમ કરી અને મનમાં બધું દબાવીને બેસી ગઈ. અને પછી પાછો એ જ 2 દિવસ વયા ગયા એટલે 21 તારીખનો પાછો મને ફોન આવ્યો વાસણી સાહેબનો. કારણ કે એને મારી સાથે જે કૃત્ય કરેલું અને જે દિવસે આવ્યા ત્યારે બપોરના પણ મને કીધું હતું કે હવે તારામાં મને જરાય મજા નથી આવી પણ આ વખતે જ્યારે આવું ને ત્યારે તું તારી મોટી દીકરીને તૈયાર રાખજે. અને આ શબ્દ કીધા હતા ને એટલે આ શબ્દમાં હું બહુ આમ મને એમ થઈ ગયું કે હવે હું શું કરું. પણ પછી પાછો એનું પણ જયારે પાપનો ઘડો ફૂટવાનો હશે એટલે 21 તારીખે મને ધમકી આપી કે હું તારી દીકરીઓને હું તું જોઈ લેજે કે હાલત કરું છું, હું કાઢી નાખું છું નોકરીમાંથી તને 1 સેકન્ડમાં કાઢી નાખું છું. પછી મને એમ થઈ ગયું કે મેં આટલું મારી જાનનું બલિદાન આપ્યું, મારું બધું બલિદાન આપ્યું છતાં જો મારી દીકરીઓને નોકરી ઉપરથી કાઢતા હોય તો હવે મારે છે ને લડવું છે, મારે કાનૂનનો સહારો લેવો છે. અને પછી હું કાનૂનનો સહારો મેં લીધો અને હું કહું છું કે જેમ મારી સાથે અન્યાય થયો છે એવું આ, કારણ કે એની નીચે 650 દીકરીઓ કામ કરે છે, અન્યાય થયા હશે તો ખબર નથી કારણ કે આ મોટો માણસ છે, કદાચ પણ દીકરીઓ બી એને સહન કરી લીધું હશે, એ તો જે આ કાનૂન બધું કરશે એટલે એમાં બધું નીકળશે. પણ હું એમ કહું છું કે આ મારી બીજી જે દીકરી મારી દીકરીઓ છે એવી બધાની દીકરીઓ હોય, બીજી દીકરીઓ પર કોઈ દિવસ આવો અન્યાય ન થાય એટલા માટે હું કાનૂનને સરકારને વારંવાર વિનંતી કરું છું કે મારી સાથે ન્યાય થાય અને આ લોકોને એવી કડકમાં કડક સજા મળે કે બીજી વાર કોઈ બીજી દીકરી હાલી જતી હોય ને તો એના ઉપર નજર હું ઉપાડતા પણ એ લોકોને 7 વાર વિચાર આવે અને બીજા પણ આવી કલ્પના પણ ન કરે. હું બસ સરકારશ્રીને એટલી વિનંતી કરું છું કે મને છે ને ન્યાય મળે અને મને સંતોષ થાય કે નહીં આ લોકોને સજા મળી, બસ એટલું જ કરે સરકારશ્રીને વારંવાર મારી વિનંતી કે મારી જેવી દીકરીઓની બીજી દીકરીની જિંદગીને બચાવી લે. આ ઘટના અંગે લાંબા સમયથી ચાલતી વાતો અંગે કેટલીક ખાનગી વિગતો મળતા પોલીસ દ્વારા આરોપીઓ તેમના કામ કરવાના સ્થળ અને તેમની સાથે સંકળાયેલા લોકોની કડક પૂછપરછ કરવામાં આવે તો મહિલાઓનું શોષણ કરાતું હોય અને આર્થિક વ્યવહારો થતા હોય તેવું એક મસ્ત મોટું સ્કેન્ડલ બહાર આવે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. તે હાલમાં એક દુષ્કર્મનો બનાવ જાહેર થયેલો છે જેમાં ફરિયાદી છે જે કેશોદના રહીશ છે, જેઓને યુવાન પુત્રીઓ હતી કે જેઓએ અલગ અલગ કોર્સ કરેલા હતા પરંતુ તેઓને નોકરી મળતી ન હતી અને તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હતી. તો એ બાબત આજથી 1 સવા વર્ષ પહેલાં આ કામના જે ભોગ બનનાર છે જે ફરિયાદી છે જેઓની એક શ્રદ્ધાબેન રાહુલભાઈ ગોહિલ કે જેઓ અર્બન હેલ્થ સેન્ટર કેશોદ ખાતે નોકરી કરે છે તેઓની સાથે મુલાકાત હતા. તેઓએ કીધું કે હું તમને દીકરીઓને નોકરી અપાવીશ એની લાલચ આપી અને એમણે આરોપી નરેન્દ્રભાઈ મનસુખભાઈ ઝાલા કે જેઓ GNM જેવા નર્સિંગના કોર્સ કરાવે છે કેશોદ ખાતે તેઓની સાથે સંપર્ક કરતા તેઓની પાસે મોકલી આપેલ
જેથી આજથી 1 સવા વર્ષ પહેલાં જ્યારે ફરિયાદી તેમની પાસે મુલાકાત થઈ તો તેમની સાથે બળજબરીથી દુષ્કર્મ કર્યું. જે બાબતની ફરિયાદી શ્રદ્ધાબેન પાસે રજૂઆત કરતાં શ્રદ્ધાબેન કીધું આવું તો બધું આપણે કરવું જ પડશે, અને એ રીતને એમણે કરી. અને ત્યારબાદ એમણે બીજા રજનીકાંતભાઈ મોહનભાઈ વાસાણી કે જો ડીઆર એન્ટરપ્રાઇઝ જૂનાગઢ છે કે જો મુખ્ય એજન્ટ છે અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે બધી જુદી જુદી સંસ્થાઓમાં લેબર પૂરા પાડે છે, જેઓની સાથે સંપર્ક થતા તેઓની પાસે મોકલી આપતા, તેઓએ પણ તેમની સાથે દુષ્કર્મ કરેલું અને અવારનવાર તેમની સાથે દુષ્કર્મ કરેલા. અને આ બાબતમાં બાદમાં તેઓ ફરિયાદીના દીકરીઓને નોકરી પણ અપાવી દીધી જુદી જુદી સંસ્થાઓમાં. ત્યારબાદ ગઈ તારીખ 18-10ના ફરીથી આરોપી રજનીકાંત મોહનભાઈ ઝાલા જે ફરિયાદીના ઘરે ગયેલા અને તેઓની સાથે બળજબરીથી દુષ્કર્મ કરેલ, અને ત્યારબાદ તેમણે કીધું કે ભાઈ અમારે તમારી સાથે પેલું મજા નથી આવતી અને તમારી બીજી દીકરીને હવે નેક્સ્ટ ટાઈમ આવું ત્યારે તૈયાર રાખજો, આ બાબતની રજૂઆત કરતા અને જેને કારણે ફરિયાદી કેશોદ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.